समाचार आवी रह्या छे ब्रेकिंग न्यूज ज्यां कैबिनेट विस्तरण ने लईने मुख्यमंत्री राज्यपाल ने मळ्या छे। जी हां, कैबिनेट विस्तरण ने मुख्यमंत्री विजय रूपाणी राज्यपाल ने मळवा पहोंच्या छे। तो ये संभावना व्यक्त थई रही थी कि कैबिनेट नु विस्तरण थशे अने ए ज लागी रह्यु छे। मुख्यमंत्री राज्यपाल ने मळ्या छे, आज ये संभावना व्यक्त थई रही थी अने हजु पण लागी रह्यु छे कि कैबिनेट में फेरफार थशे। आपे जोयुं के फेरफारनो दौर चालू छे अने फेरफार थई रह्या छे, परंतु कैबिनेट में फेरफार थशे के केम आ एक सवाल हतो। लांबा समयथी आनी संभावना व्यक्त करवामां आवी रही हती अने खास गईकाले सी आर पाटिले ज्यारे पदभार संभाळ्यो छे प्रदेश प्रमुख तरीकेनो, ते बाद आ शक्यताओ वधु प्रबळ बनी छे के विस्तरण थशे, कैबिनेट में फेरफार देखाशे। राज्यपाल साथे मुलाकात ने ली राजकीय चर्चाओ हवे तेज थई चुकी छे कि हवे आवनारा समय में शू जोवा मळी शके छे, आवनारा समय में शू शक्यताओ जोवा, शू जे संभावनाओ छे ते शू खरी उतरशे के केम। जीतू वाघाणी सहित नेताओं ने स्थान मिली सके। आ लांबा समय की चर्चा थी कि कार्यकाल प्रदेश प्रमुख तरीके पूर्ण थई रह्यो छे, तो कैबिनेट में स्थान मिली सके, अन्य टिकट कपाई सके। वीटीवी एडिटर ईशुदान गढ़वी अमारी साथ फोनलाइन पर जोड़ाया है। ईशुदान जी, संभावनाओं व्यक्त करवामां आवी रही थी, चर्चा पहला पण हती कि जीतू वाघाणी सहित नेताओं ने कैबिनेट में स्थान मिली सके, हवे शू लागी रह्यु छे? राज्यपाल ने मळ्या छे मुख्यमंत्री विजय रूपाणी। કેબિનેટ બેઠક હતી, દર બુધવારે કેબિનેટ બેઠક સામાન્ય રીતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાતી હોય છે। કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી રાજ્યપાલશ્રીને મળ્યા છે, એટલે સંભાવનાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગત રોજ જ જીતુ વાઘાણી એ ચાર્જ છે પ્રદેશ અધ્યક્ષનો, એ સી આર પાટીલને સોંપ્યો છે। જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સમાવવાની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી અને કેટલાક મંત્રીઓને પડતા મુકાવવાની પણ ચર્ચાઓ હતી। कोंग्रेसमांथी धारासभ्य आव्या एमांथी एकाद धारासभ्यनो वात पण राज्य कक्षाना मंत्रीमंडळनी एक वात चाली रही थी। एटले मने लागे छे के जे रीते अत्यारे मंत्रीमंडळमां ज्यारे जे संभावना व्यक्त कराई रही छे एने लईने कदाच मुख्यमंत्री राज्यपाल साथे मुलाकात करी होई शके छे अने आजे अथवा तो एकाद दिवसमां मंत्रीमंडळना विस्तरणनी संभावनाओने वेग मळ्यो छे एवुं कही शकाय। જીતુ વાઘાણીને લેશે એની સાથે સાથે કેટલાક જે મંત્રીઓ છે એ પડતા મુકાય એવી પણ શક્યતાઓ છે। જો કે હાલ બે થી ત્રણ મંત્રીઓના નામ ચાલી રહ્યા છે જેને પડતા મુકાઈ શકે એમ છે, જ્યારે ત્રણ થી ચાર મંત્રીઓ છે એ નવા સમાવાની એક વાત છે। આગામી પેટા ચૂંટણી પણ આવી રહી છે, એટલે નારાજગીને લઈને કેટલાક જે ધારાસભ્યો છે એમને પણ મંત્રીમંડળમાં જે જ્ઞાતિઓના આગેવાનો છે એમને પણ સમાવવાની એક વાતચીત ચાલી રહી છે। ટોટલ 27 મંત્રીમંડળ મંત્રીઓનું મંત્રીમંડળ રાખી શકાય। હાલ રૂપાણી કેબિનેટમાં 23 જેટલા મંત્રીઓ છે, એટલે હજી પણ જગ્યાઓ ખાલી છે। જો કે હાલ મને નથી લાગતું કે બધા ભરે, પરંતુ એકાદ મંત્રી વધારે લે એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે અને સૂચક માનવામાં આવી રહી છે આ મુલાકાત, કારણ કે શ્રી વિજય રૂપાણીએ કેબિનેટ બાદ રાજ્યપાલને મળ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ગતરોજ જ્યારે આ મીટિંગો થઈ, આશ્રી ફળદુ જે કૃષિમંત્રી છે સાથે સાથે જીતુ વાઘાણીને એડ કરવાની વાત છે, હવે કોને પડતા મુકાય છે એક સંભાવનાઓ છે, પરંતુ એકાદ નવા છે એ મંત્રીમંડળમાં સમાવશે એવું ચોક્કસ માની શકાય એમ છે। અને ઘણા સમયથી એવી વાતચીત ચાલી રહી છે કે જીતુ વાઘાણીને તો મંત્રીમંડળમાં સમાવશે અને એક કેબિનેટ મંત્રીમંડળમાં સમાવાય એવી પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। ઈશુદાનજી, સવાલ એ થઈ રહ્યો છે, આ પહેલા પણ એ ચર્ચા હતી વીટીવી, આ પહેલા પણ એ લોકો સુધી આ જે સંભાવનાઓ હતી, શક્યતાઓ હતી, એ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, તો કેટલાક નેતાઓ ના કાર્યથી અથવા તો એ નિષ્ક્રિય જણાતા તેમની પણ ટિકિટ કપાઈ શકે છે, અને જેમ આપ જણાવી રહ્યા છો કે મંત્રીમંડળમાં જે જગ્યા પણ છે, તો શક્યતા શું લાગી રહી છે જે બાકી જગ્યાઓ છે એને ભરશે કે કોઈના સ્થાને કોઈ અન્ય નેતાઓને સ્થાન આપવામાં આવી શકે? મને લાગે છે કે ત્રણ કે મંત્રીઓને પડતા મુકાય એવી એક સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી હતી અને એના અનુસંધાને ત્રણ અને નવા એડ લેશે ચારને,
એટલે કદાચ એકાદ સંખ્યા વધારશે, એટલે કે 23 માંથી 24 નું મંત્રીમંડળ રહે, અને પછી 2022 ની ચૂંટણી આવશે ત્યારે પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે પ્લાન કર્યું છે કે ખેરવવાનું. એટલે 2022 ની ચૂંટણી આવશે એ પહેલા જાન્યુઆરી થી માર્ચ ની વચ્ચે 2022 માં 2-4 જે કોંગ્રેસના ધારાસભ્યો લેશે એને મંત્રીમંડળમાં સમાવે એવી પણ એક ચર્ચા અત્યારથી જોર પકડી રહી છે, જેથી કરીને આગામી 2022 ની ચૂંટણી છે એ સેટ કરી શકે. માની લો કે જે કેટલાક જ્ઞાતિના આગેવાનો હશે અથવા તો જે લોકોનું વર્ચસ્વ હશે કોંગ્રેસના ધારાસભ્યોનું, એમને ખેરવવા પડશે 2022 માં, તો એમના માટે પણ 2-3 જગ્યાઓ રાખશે. એટલે કદાચ એકાદ જગ્યા વધારે આજે આ વખતે ભરાય એવું અત્યારે લાગી રહ્યું છે. પણ મને લાગે છે કે આ 2-3 દિવસની અંદર જ, આ વીકમાં જ મંત્રીમંડળનો વિસ્તરણ થઈ જાય એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ધન્યવાદ ઈશુદાનજી અમારી સાથે જોડાયા.